हेलो मित्रों, स्वागत है मारा यूट्यूब चैनल में। आशा राखू छू के तमे अने तमारो परिवार मौजमा अने तंदुरस्त हशो। तो मित्रों, आज आपणे वात करवानी छे हार्ट एटेक नी। ये शा माटे आवे छे, सेने लीधे आवे छे, अने सचोट इलाज, बिल्कुल घरेलू इलाज आपणे जाणवानो छे। जे महान ऋषि महर्षि वाटभट्टजीए सचोट अने घरेलू इलाज बतायो छे। मित्रों, आजना आ भागदौड़ना आ जमानामां लोको पोताना स्वास्थ्य बाबते बहु ज ओछी काळजी ले छे। तो चालो मित्रों, जोईए महर्षि वाटभट्टजीनो चमत्कारिक इलाज। जे मित्रों मारो आ वीडियो पहली वक्त जोई रह्या होय ते सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करी लेजो, जेथी करीने मारा वीडियो तमने मळता रहे। मित्रों, आपणा देश भारतमां 3000 वर्ष पहेला एक महान ऋषि थई गया। तेनुं नाम महर्षि वाटभट्टजी हतुं। तेणे एक पुस्तक लख्युं हतुं जेनुं नाम छे अष्टांग हृदयम। आ पुस्तकमां तेमणे रोगोना इलाज माटे 7000 सूत्रो लख्या छे। आ तेमनामां एक छे। वाटभट्टजी लखे छे के हृदयने हमेशा हार्ट एटेक आवे छे। आनो अर्थ ए के हृदयनी चेनलोमां अवरोध शुरू थई रह्यो छे। तो एनो अर्थ ए थयो के लोहीमां एसिडिटी वधी छे। एसिडिटी बे प्रकारनी होय छे, एक तो पेटनी एसिडिटी अने बीजी लोहीनी एसिडिटी। ज्यारे तमारा पेटमां एसिडिटी वधे छे तो तमे कहेशो पेटमां बळतरा थाय छे, खाटी खाटी डकार आवे छे, मोंमांथी पाणी बहार आवे छे। अने जो आ एसिडिटी वधी जाय तो ते हाइपर एसिडिटिक हशे, अने पेटनी आ एसिडिटी लोहीमां आवे त्यारे वधे छे तो ते लोहीनी एसिडिटी छे। અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય છે ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીની બહાર નીકળી શકતું નહીં અને નળીમાં અવરોધ આવે છે, ત્યારે હાર્ટ એટેક આવે છે। તેના વિના હાર્ટ એટેક ન આવે। આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે, જે તમને કોઈ ડૉક્ટર કહેતા નથી, કારણ કે તેની સારવાર સૌથી સરળ છે। હવે એનો ઈલાજ શું છે? વાઘભટ્ટજી લખે છે કે જ્યારે લોહીમાં એસિડિટી વધે છે અને તેમાં તમે ક્ષારયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમે જાણો છો કે બે પ્રકારની વસ્તુઓ છે, એસિડિક અને આલ્કલાઇન। એસિડિક અને આલ્કલાઇન મિક્સ કરો તો શું થાય? તટસ્થ થાય, એ બધા જાણે છે। તો વાઘભટ્ટજી લખે છે કે લોહીની એસિડિટી વધી ગઈ હોય તો ખાઓ આલ્કલાઇન વસ્તુઓ, જેથી લોહીની એસિડિટી તટસ્થ થઈ જશે અને લોહીમાં એસિડિક ન્યુટ્રલ થઈ જઈ ગઈ અને જીવનમાં હાર્ટ એટેકની કોઈ શક્યતા નથી। હવે તમે પૂછશો કે એવી કઈ વસ્તુ છે જે ક્ષારયુક્ત છે અને આપણે ખાવી જોઈએ? તમારા રસોડામાં એવી ઘણી વસ્તુ છે જે આલ્કલાઇન છે, જો તમે તેને ખાશો તો ક્યારેય હાર્ટ એટેક નહીં આવે અને આવ્યો હોય તો ફરી આવે નહીં। આપણે બધા જાણીએ છીએ કે સૌથી ક્ષારયુક્ત વસ્તુ શું છે અને તે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે, તે છે દૂધી, અને એને અંગ્રેજીમાં બોટલ ગાર્ડ કહે છે। જો તમે શાક તરીકે ખાઓ છો, આનાથી વધુ આલ્કલાઇન કંઈ નથી, તો તમે રોજ દૂધનો રસ કાઢીને પીવો, કાચી દૂધી ખાઓ। વાટભટ્ટજી કહે છે કે દૂધીમાં લોહીના એસિડિક ઘટાડવાની સૌથી મોટી શક્તિ છે, તો તમારે દૂધીના રસનું સેવન કરવું જોઈએ। કેટલું સેવન કરવું? દરરોજ 200-300 મિલીગ્રામ પીવો। ક્યારે પીવું? તમે તેને સવારે ખાલી પેટે પી શકો છો, ટોયલેટ ગયા પછી, અથવા નાસ્તાના અડધા કલાક પછી પી શકો છો। તમે દૂધીના રસને વધુ આલ્કલાઇન બનાવી શકો છો, તેમાં તુલસીના 7-10 પાન નાખો। તુલસી ખૂબ જ ક્ષારયુક્ત છે, તમે આમાં 7-10 ફુદીના પાન મિક્સ કરી શકો છો। દૂધીનો પણ ખૂબ આલ્કલાઇન છે, તમારે તેની સાથે કાળું મીઠું અથવા સિંધા લૂણ મીઠું ઉમેરવું જોઈએ, તે ખૂબ જ આલ્કલાઇન પણ છે। પણ યાદ રાખો, કાળું મીઠું અથવા સિંધા લૂણ મીઠું ઉમેરો, બીજું આયોડાઇઝ મીઠું ક્યારેય ઉમેરશો નહીં, આ આયોડિનયુક્ત મીઠું એસિડિક છે। તો મિત્રો, તમારે આ દૂધીનું રસનું સેવન કરવું જ જોઈએ, તે 2-3 મહિનામાં તમારા બધા હાર્ટ બ્લોકને ઠીક કરી દેશે અને 21મા દિવસે જ તમે જોરદાર અસર જોવા મળશે। તમારે કોઈ ઓપરેશનની જરૂર નહીં પડે, આપણા ભારતના આયુર્વેદિકથી ઘરે જ ઈલાજ થશે અને તમારું કિંમતી શરીર અને લાખો રૂપિયા ઓપરેશનથી બચી જશે।
તમે વિડિયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર। જો તમને લાગે કે ઠીક છે તો તમે આ માહિતી બીજા બધા લોકોને શેર કરી શકો છો। મિત્રો, આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોઈ સૂચના હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો મિત્રો, અહીં આવો, મારો વિડિયો પૂરો કરું છું। આવજો, રામ રામ, જય હિન્દ, જય ભારત। મિત્રો, નોંધ કરશો કે આ વિડિયો અમે વોટ્સઅપ ગ્રુપમાં આવેલા મેસેજમાંથી બનાવ્યો છે, તેમજ ઇન્ટરનેટ પરથી માહિતી સચોટ મેળવી પછી જ બનાવ્યો છે। આભાર, થેન્ક યુ।